कंटिन्यू करिए डायरेक्ट इनडायरेक्ट स्पीच विथ इंटरोगेटिव क्वेश्चंस। मैं क्या क्या चेंजेस था इंटरोगेटिव क्वेश्चंस इन डायरेक्ट स्पीच એટલે કે જ્યાં ઇન્વર્ટેડ કોમા ની અંદર છે એમાં ક્વેશ્ચન છે, રાઈટ? ઇન્વર્ટેડ કોમા ની અંદર ક્વેશ્ચન છે તો આપણને ખબર છે કે ક્વેશ્ચન બે રીતે બને, એક WH ક્વેશ્ચન અને બીજો છે WH થી ક્વેશ્ચન બને, WH માં આવે હુ, વેન, વેર, વિચ, વોટ, એક્સેટ્રા એન્ડ હાઉ. હાઉ પણ WH ક્વેશ્ચનમાં બને, આ રૂલ સેમ છે, WH અને હાઉ એ બને WHમાં. બે રીતે ક્વેશ્ચન બને, કાં તો WH થી બને અથવા તો WH સિવાય, જેમ કે ડુ ડસ ડીડ ડીડ, અથવા તો ઇઝ એમ આર, ઇઝ એમ આર કેવી બને, આર યુ અ સ્ટુડન્ટ, ઇઝ એમ આર, વોઝ વેર, અથવા તો જે પણ હેલ્પિંગ વર્બ છે, વુડ યુ લાઈક, would you like it, would, should, could, જે બી હેલ્પિંગ વર્બ છે, મોડેલ્સ છે, જેમ કે would, should, can, એનાથી બને, રાઈટ? તો આ બધા જે ક્વેશ્ચન્સ છે એનાથી જે બને છે એ WH થી નથી. બે ટાઈપના ક્વેશ્ચન છે, જેમ કે વોટ ઇઝ યોર નેમ, વિચ ઇઝ યોર ફેવરેટ ફૂડ, વેર ડુ યુ લીવ, હાવ આર યુ, મતલબ એ બધા ક્વેશ્ચન્સ છે એ WH થી બને છે. અને ડુ ડુ થી ક્વેશ્ચન, જેમ કે ડુ યુ લાઈક ધીસ, ડુ યુ, ડઝ હી, ડઝ શી કમ ટુ માય હોમ, તો ડુ ડઝ ઇઝ એમ આર વોઝ વેર મોડેલ હેઝ હેવ થી પણ બને, હેઝ અને હેવ થી, હેઝ હેવ હેડ, હેવ યુ અ પેન, હેવ, which is not from WH. તો જ્યારે અંદરના ના, તો જ્યારે પણ ક્વેશ્ચન માર્ક છે ને, અહીંયા ક્વેશ્ચન માર્ક હોય ત્યારે અહીંયા આસ્ક કરવાનું, આસ્ક, આસ્ક્સ ઓર આસ્ક્ડ, ક્યારે આસ્ક કરવું, ક્યારે આસ્ક પાછળ એસ લગાડવું. હવે અહીંયા આગળ કમ્પલસરી સાંભળવા વાળું હોય કે ના હોય અહીંયા બદલવાનું છે. જેમ કે શી સેઝ, where are you going, in a says છે પણ અહીંયા ક્વેશ્ચન માર્ક છે, એ સાંભળવાનું નથી, ક્વેશ્ચન માર્ક છે તો પછી અહીંયા સેઝ નું આસ્ક તો કરવું પડે, પણ પ્રેઝન્ટ છે તો શી આસ્ક છે, પણ અહીંયા યુ સે હોય તો યુ આસ્ક થાય, પણ અહીંયા યુ સેડ હોય તો આસ્ક કરો. ઇન શોર્ટ કમ્પલસરી તમને બદલવાનું છે જ્યારે ક્વેશ્ચન માર્ક હોય, ઇન્ટરોગેટિવ ક્વેશ્ચન હોય ત્યારે, રાઈટ? એટલે આની વાતો થઈ ગઈ, કમ્પલસરી બદલવાનું છે ક્વેશ્ચન માર્ક હોય ત્યારે. પછી ક્વેશ્ચન કાનાથી શરૂ થયો છે, કયા વર્ડથી શરૂ થયો છે, દેટ યુ હેવ ટુ બી નોટેડ, whether it is start from WH or not. If it is started from WH, then as a conjunction, you have to put, instead of that, then nothing mukwanum, and any jagat WH mukwanum. Remember, jinge, you said, where are you going? So you asked, that me aare yaar. Main so ki, chare par question mark hoi, tere that na aare. તો કન્ઝક્શન એઝ અ કન્ઝક્શન શું આવે, ધેટ ની જગ્યાએ જો WH હોય તો એ જ કન્ઝક્શન આવે, વેર જ કન્ઝક્શન આવે, પણ WH થી નથી બન્યું તો ઇફ અથવા વેધર કન્ઝક્શન આવે, પણ આપણે વેધર નહીં મૂકીએ ક્યારે પણ, સ્પેલિંગ મિસ્ટેક કરો, ઇફ વેરી સિમ્પલ છે, ઇફ તો દરેક વખતે આપણે ઇફ હોય, એટલે કે જ્યારે WH થી બનેલું હોય ક્વેશ્ચન ત્યારે WH જ કન્ઝક્શન આવે, અને WH સિવાય થી ક્વેશ્ચન હોય તો ઇ વિલ હોય. આટલા સુધી ખબર પડી. હવે અંદર જોઈએ,
કમ્પલસરી તમારે ડુ ડઝ ડીડ એની અંદર ઇઝ એમ આર આ બધા થી ક્વેશ્ચન બનેલું છે, પણ એની પાછળ તરત જ આ બધા વર્ડ હશે, એમાંથી કોઈ એક. જેમ કે અહીંયા આર છે, વેર આર, આમ હશે, આની પાછળ આમાંથી કંઈક તો હશે જ, જેને તરત જ હટાવવાનું છે, એ પોઝિશન પર રાખવાનું છે. એટલે કે જે ડબ્લ્યુએચ પછી જે વર્ડ આવે છે ને, એને ત્યાં નથી રાખવાનો. યુ એની પાછળ, જે સબ્જેક્ટ છે એની પાછળ બતાવો. એટલે કે ઇન શોર્ટ, એ ક્વેશ્ચન છે એનો તમારે સિમ્પલ સેન્ટેન્સ બનાવવો છે. જેમ કે આપણે એમ કીધી યુ આર અ બોય અથવા યુ આર અ ડોક્ટર, આવું ક્વેશ્ચન હોય અને તમે ઇન્ટરોગેટિવ કરાવવાનું કે તો ખાલી આર ને આગળ લઈ જાઓ, આર યુ અ ડોક્ટર, હંમેશા યુ ની આગળ અથવા જે પર્સન ની આગળ જ્યારે પણ ઇઝ એમ આર આ બધા વર્ડ્સ છે એવું બતાવે છે કે ક્વેશ્ચન છે. પણ એને તમે પાછળ લઈ જાઓ ને અને અહીંયા લઈ જાઓ, સોચો તમે, તે શું થઈ જશે? આન્સર સિમ્પલ સેન્ટેન્સ થઈ જાય, યુ આર અ ડોક્ટર. એટલે પહેલા ડબલ્યુ એચ પછી જે વર્ડ છે એને પર્સન ની પાછળ વિચારો પહેલા જ. એટલે યુ અહીંયા આવી ગયું, એટલે યુ આર આને અહીંયા છે એવું સોચો, કે આને અહીંયા છે એવું સમજવાનું. હવે યુ છે, યુ યુ સેડ ધેટ, યુ યુ એટલે કોના પ્રમાણે? સ્પીકર પ્રમાણે, અરે લિસનર પ્રમાણે, લિસનર તો આમાં છે જ નહીં. તો યુ સેડ, તું કહે છે તો હું સાંભળતી કહું. તો અહીંયા યુ આસ્ક્ડ વેર આઈ સેડ છે, તો અહીંયા આર અહીંયા છે તો એનું પાસ્ટ કરવું પડે, વેર આઈ વોઝ ગોઈંગ એન્ડ ફૂલ સ્ટોપ. યુ આસ્ક્ડ વેર આઈ વોઝ ગોઈંગ, યુ સેડ વેર વેર આર યુ ગોઈંગ. સમજ પાયો શું કરવાનું? ક્વેશ્ચન ને હંમેશા ક્વેશ્ચન ઘણી બધી રીતે બને, જેમ કે આના પછી ડીડ પણ આવે. કોક ખાલે ડીડ છે એ ક્વેશ્ચન, ડુ ડસ ડીડ એ નેગેટિવ સેન્ટેન્સીસ માટે અને ક્વેશ્ચન માટે છૂટું પડેલું હોય. જેમ કે શી લવ્સ કોફી, એમાં એસ છે, પણ કાં તો આને હું નેગેટિવ બનાવું અને કાં તો ક્વેશ્ચન બનાવું તો ડસ છૂટું પડે, કારણ કે એની પાછળ એસ કે એસ છે એટલે આમાં ડસ છે. પણ કોફીની જગ્યાએ હું ટી મૂકું અને નેગેટિવ બનાવવાનું કે નોટ બનાવવાનું કે તો શી ડઝ નોટ લવ, કારણ કે આની અંદરથી એસ છૂટું પડી ગયું તો પાછું રૂટ ફોર્મ વધે લવ ટી. શી ડઝ નોટ લવ ટી, શી લવ્સ કોફી. હવે આના બદલે મતલબ ડઝ છૂટું પડે ને, તો ડઝ ક્યારે છૂટું પડે? જ્યારે પણ નેગેટિવ સેન્ટેન્સીસ હોય તો ડઝ છૂટું પડે, ઓર તમે એને ક્વેશ્ચન માર્ક બનાવવું હોય તો કમ્પલસરી ડઝ છૂટું. તો અહીંયા આગળ એમ કે શી લવ્સ કોફી ને વોટ થી ક્વેશ્ચન બનાવવાનું કે તમને વોટ, એને શું ગમે છે? શું ગમે છે? કોફી. તો એ નીકળી છે વોટ, વોટ ડઝ શી લવ, વોટ ડઝ શી લવ, મતલબ ડુ ડઝ બીડ બતાવે છે કે વેધર ધ સેન્ટેન્સ ઇઝ નેગેટિવ ઓર ક્વેશ્ચન. અને કમ્પલસરી તમને અહીંયા અડધું મોટું ક્વેશ્ચન માર્ક છે, તો એ ક્વેશ્ચન સેન્ટેન્સીસ છે એટલે ડોઝ ઓર ડુ ઓર ડઝ અને ડીડ છૂટું પડે છે. તો જ્યારે ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ કરો ત્યારે ડુ ડઝ ડીડ એ બધા વર્ડ નીકળી જાય. ડુ ડઝ ડીડ એ નીકળી જાય, પણ હવે એવું ના કે તમે એમ તમે તો કાલે વાર કીધું તો જો ક્વેશ્ચન માર્ક હોય તો નેગેટિવ હોય તો ના નીકળે ભાઈ. ક્વેશ્ચન નું તમારે સેન્ટેન્સ બનાવવાનું છે. આ ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચન છે એનું સેન્ટેન્સ બનાવવાનું છે. અને ક્વેશ્ચન છે એટલે ડુ ડઝ ડીડ છે, અને સેન્ટેન્સ બનાવો આ ક્વેશ્ચન છે વોટ ડઝ શી લવ, ક્વેશ્ચન છે તો ડઝ છે, પણ એનો આન્સર કરીએ તો એમાં ડઝ ગાયબ થઈ જાય, શી લવ્સ કોફી, આન્સરમાં ડઝ ના આવે. નેગેટિવ સેન્ટેન્સ ની હું વાત કરતી જ નથી, નેગેટિવ સેન્ટેન્સ હોય તો ડઝ થાય, પણ ક્વેશ્ચન છે તો ડઝ છે, પણ આન્સર છે તો ડઝ નથી, ડઝ જતું રહે. પણ હંમેશા ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ કરવું હોય તો તમારે એક ક્વેશ્ચન સેન્ટેન્સમાંથી આન્સર નોર્મલ સેન્ટેન્સમાં કન્વર્ટ કરવાનું હોય, તો ડુ ડઝ ડીડ નીકળી જાય. સમજો રૂલ્સ મેં કેટલા કીધા, તો આપણે પહેલા આ જ કરીએ છીએ. ડબલ્યુ એચ પછી તરત જ કાં તો ઇઝ એમ આર છે
ઈઝેમાર હોય તો ક્યાં લઈ જવાનું પસંદની પાછળ લઈ જવાનું ત્યાં સોચવાનું છે ડુ ડઝ બીડ હોય ડુ ડઝ બીડ હોય તો આ ત્રણે ત્રણ વર્ડ તો નીકળી છે જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ કરો ત્યારે બાકી બીજા બધા જ વર્ડ છે ઈઝેમ આર છે વોઝ વેર છે હેઝ હેવ છે એ બધા જ પર્સનની પાછળ છે આ બધા જ વર્ડ છે એ પર્સનની પાછળ છે What would you, Amlani? What would you like? Would you like? Our question why? So what the conjunction thay? Would ne koni paachar le chaman? You ne paachar le chaman? Aya sochwa. Mere aap adha words che a person ni paachar jaye, mere do does ni che ni kri che. Right? અને પાછળ જ્યાં સોચો છો ને પછી નોર્મલ જેમ આગળના આપણે કાલે જોયું હતું ટેન્સીસ ચેન્જ કરવાનો પ્રેઝન્ટ હોય તો પાસ્ટ પાસ્ટ હોય તો પરફેક્ટ પાસ્ટ પાસ્ટ પરફેક્ટ કરવાનો છે જેમ કે થોડા ડબ્લ્યુએચ વાળા ક્વેશ્ચન જોઈએ અને થોડા ડબ્લ્યુએચ વગરના ક્વેશ્ચન જોઈએ આઈ સેડ ટુ હિમ Who are you? Who are you? And question mark. क्या कि question एक तो direct indirect speech छे. सामान वालों भाई के नहीं, पर यह question mark जो इतने के said to नो asked करना पड़े. I asked him. Who? Who? यह stop था. Who? Who? आप पाचन चाहिए ना? Who he was? You second person ना pronounce पर listener इतने ફિલિંગ હોય ને એ પ્રમાણે તમે આસ્ક ઇન્ક્વાયર્ડ રાઈટ Amar asked me, why do you not go home? Why do you not go home? Right? So, have you ever said to na bhi aapelo hai, sidho asked aapelo hai, to ask is rakhvanu chhe. So, Amar asked me why I anu sudhe dunu sudhe amar to kidu bhai atlo bhashan to apu lambu lecture ke do does did che to nikli jaye પણ ડુ એક એવો ટેન્સ બતાવે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બતાવે છે એટલે કે આ પ્રેઝન્ટ છે તો જે પણ છે એનું પાસ્ટ કરવું પડે હા પણ હા હવે પણ નીકળી ના જાય બી નોટ હોય તો ના નીકળે મેં એવું કીધું એન્ડ નેગેટિવ સેન્ટેન્સ છે નોટ છે મેં કીધું ને કે ક્વેશ્ચન માર્ક હોય તો નીકળે નેગેટિવ હોય તો ના નીકળે તો ડુ ડીડ થાય પાસ્ટ કરવું પડે સમજમાં આવે છે નહીં તો ના ચેન્જ થાય વાય વાય પણ આ તો પાછળ આવે ને પાછળ આ જે પણ છે એ બધું પાછળ સમજવાનું છે યુ એટલે સેકન્ડ પર્સન ના પ્રોનાઉન્સ પર લિસનર વાય આઈ ડીડ નોટ ગો હોમ ડીડ છે આ ડુ નું થઈ ગયું ડીડ અને આપણે કેમ ના કાઢ્યું ડુ નું ડીડ કેમ કર્યું કારણ કે નેગેટિવ છે એટલે જો એ નોટ ના હોત ને તો આપણે આ ડુ ને કાઢી નાખ चलो आ सेंटेंस छे एनो आंसर बोलो व्हाई डू यू गो होम व्हाई आई वेंट होम जो पहली वस्तु की तो कि डू डस डीड निकली जाए जो नेगेटिव ना हो तो आ नेगेटिव ना थी એટલે કે ડુ ડસ ડીડ તો નીકળી જાય પણ ડુ બતાવે છે પ્રેઝન્ટ પ્રેઝન્ટ એટલે આનું થાય પાસ્ટ વાય આઈ વેન્ટ હોમ એન્ડ ફૂલ સ્ટોપ
સમજમાં આવે છે ક્યારે નીકળવાનું ક્યારે નહીં નીકળવાનું. નોટ હોય તો નહીં નીકળવાનું, પણ નોટ ના હોય તો નીકળી દેવાનું. The master said to servant, where do you come from? હવે તમે જાતે બોલો છો, come from. The master asked. The master asked servant. Master asked servant. Where? The servant. આ W small રાખવાનો, અહીંયા capital હશે. Where? You said the servant. Where? You, as per listener. Where to? Where? Mother asked her daughter. Mother
daughter. Conjunction. જો જ્યારે પણ WHT નક્કી બન્યું ક્વેશ્ચનમાં તો કાં તો તમે ઇફ મૂકો, ઇફ મૂકો અને કાં તો વેધર મૂકો. વેધર નો, વેધર નો સ્પેલિંગ તમને એવું પૂછે WHEATHER વેધર, અને પેલા વેધર નો સ્પેલિંગ શું થાય? WEATHER આમાં શું એક્સ્ટ્રા છે? Do to nikli jaye na? She. Whether? She knew. Whether you, it's like a daughter from her, she. Had known. No che maga. No. Present che, to past hai. She knew. Where Prem was. પ્રેઝન્ટ નો પાસ્ટ કરવાનો નો છે તો ન્યુ થાય, ન્યુ હોય તો હેડ નોન થાય. રામ સેડ ટુ મી, રામા સેડ ટુ મી, કેન યુ સ્પેર સમ મની ફોર મી? Question mark? I is gonna be very interesting. Can, which is not from WH. Bolo. Rama asked to me. Rama asked to me. To me. Have two of the lakhmani? Kitla wakhan naam kaadi chhe? So often. Apne kitlu ki tu chhe ke pe two nathi mukwano pe two nathi mukwano pe two nathi mukwano. Rama asked me. અરે ભઈ યાર આને હટાઈ નહીં, કશું તો મૂકીએ છે ને પહેલા, એને કન્જક્શન કહેવાય. કન્જક્શન શું મૂકશો? હા તો મૂકો ઇફ. કેમ ઇફ મૂક્યું? એક્ચ્યુઅલીમાં ખબર પડી.
ચલો હવે કમ્પલસરી બે બે સેન્ટેન્સ બનાવી દેવાના છે. બધું રેન્ડમલી મિક્સ છે, WH પાડું અને ફટાફટ 10 મિનિટમાં ખતમ કરવાનું છે. ફર્સ્ટ સેન્ટેન્સ ફોર યુ. માય ફાધર સેડ ટુ મી. થોડો મારા રાઇટિંગ ગંદા હશે. ફાધર સેડ ટુ મી. Where does the light of the room, moon, come from? Where does the light of moon come from? How is that the moon does not send out heat? How is that the moon does not send out heat? My father. એક ક્વેશ્ચન, કોઈ બી ઇન્વર્ટેડ કોમા ને તમારે દરેક ટેન તમારા પેપર સેટ માં શું હશે? આખો પેરેગ્રાફ હશે. કેવું આ બોલે પછી આ બોલે એવું નહીં હોય. એક એક સેન્ટેન્સ નહીં હોય. બે જણા વાત કરે છે, પેરેગ્રાફ ની અંદર વાત કરતા હશે. તો એક માણસ જે એક સેન્ટેન્સ બોલે છે, પછી એ જ માણસ બીજો સેન્ટેન્સ બોલે છે, તો તમારે શું કરવાનું? એન્ડ ઇન્ક્વાયર એન્ડ એડેડ, એટલે કે ફરીથી પૂછ્યું. એક સેન્ટેન્સ પતે પછી બીજું ફરીથી પૂછતું હોય, બંને પૂછતા ને, આ બે બે સેન્ટેન્સીસ છે, બંને ક્વેશ્ચન માર્ક છે, તો આપણે એવું બી લખી દઈએ એન્ડ અગેન આસ્ક. સમજવા, બીજું સેન્ટેન્સ ચાલુ કરતા પહેલા, હા, ફર્સ્ટ સેન્ટેન્સ પડતે પછી એન્ડ અગેન આસ્ક, ફરીથી આનું જેમ કરતા હોય એમ ફરીથી કરવાનું. અગેન આસ્ક, સમજમાં? અને બંને નોર્મલ સેન્ટેન્સ છે, તો આનું બી કરી દો અને પછી ફરીથી કહો દો એન એડેડ. મેમ, અગર સેકન્ડ સેન્ટેન્સ પણ ક્વેશ્ચન હોય તો એન એડેડ લખાય કે ના લખાય? જો પહેલું સેન્ટેન્સ નોર્મલ છે અને બીજું સેન્ટેન્સ ક્વેશ્ચન માર્ક છે, તો પહેલું સેન્ટેન્સ તો તમે શરૂ કર્યું ધેટ કરીને, આ ચાલુ કર્યું એન્ડ આસ્ક થી બીજું જોઈન્ટ કરો, કારણ કે આ જ શીખવાનું છે તમે. આખો પેરેગ્રાફ આપેલો હશે એન્ડ આસ્ક, તો પહેલું પહેલામાં તમે આસ્ક મૂક્યું અને એનું ડાયરેક્ટ ઇન્ડિરેક્ટ કર્યું, ફરીથી ક્વેશ્ચન આવ્યો, અહીંયા ફરીથી ક્વેશ્ચન આવ્યો એન્ડ અગેન આસ્ક. સેકન્ડ ક્વેશ્ચન ના હોય તો એન્ડ એડેડ. એડેડ મતલબ આ આ ક્વેશ્ચન માર્ક છે ના, ક્વેશ્ચન નથી, એન્ડ એડેડ ધેટ, એડેડ ધેટ, એમાં ધેટ આવે ને, કારણ કે સેન્ટેન્સ નથી તો ધેટ થી થાય. અને આમાં અગેન ask how, જે રીતે શરૂ થાય છે, સમજમાં? તો અહીંયા કરો, ચલો એકદમ શાંતિથી માર્ક્સ. અને આ ચલો આના બે માર્ક્સ છે, આ આટલું જ આપેલું હશે તમને બે માર્ક્સ. માય ફાધર સેડ ટુ છે, તો માય ફાધર આસ્ક્ડ મી વેર લાઇટ ઓફ મૂન. યસ, તો ડઝ નીકળી જાય, કારણ કે ડઝ છે ક્વેશ્ચન માર્ક માટે છે, ડઝ એ બતાવે છે, નેગેટિવ નથી એટલે ડઝ નીકળી જાય, બટ ડઝ ઇન્ડિકેટ પ્રેઝન્ટ ટેન્સ, તો વેર ધ લાઇટ કેમ ફ્રોમ. યસ, કારણ કે આ ડઝ છે એટલે પ્રેઝન્ટ છે, એટલે કે કમ નું કેમ થાય, ખાલી પાસ્ટ થાય. વેર ધ લાઇટ, બટ પણ આમાં બહુ નાની નાની વસ્તુ બી યાદ રાખવાનું છે કે અહીંયા WH ઇન્વર્ટેડ કોમા છે, અહીંયા કેપિટલ આપેલો હશે, તો અહીંયા તમારે નોર્મલ બનાવવાનું છે. વેર ધ લાઇટ light of moon came from full stop, and again asked about full stop. Yeah, aur to capital hote nahi, because full stop aayi now, and asked again, are in capital mein naam hai double from, to super is where the light of the moon came from, and again asked how. કારણ કે એમાં કન્જંક્શન હાઉ આવશે. મેં તમને કીધું છે WH અને હાઉ એ WH જ કહેવાય, એટલે કે હાઉ કન્જંક્શન આવે. ઇઝ પાછળ છે હાઉ. હાઉ ઇઝ ધેટ ધ મૂન ડઝ નોટ સેન્ડ આઉટ હીટ? How was that? Now he's passed that. How that was? How that was? How that was? अरे भाई, टीचर ने खबर है, चुप तुम शू करवा.
માં ક્યાંય ના જો હું બેડ પછી છે એ જ જોવાની છું મને તો એ જ જોઈએ છે ને કે એ લોકોએ કયા ચેન્જીસ કર્યા છે કે નહીં હાઉ ધેટ વોઝ ધ મૂન Which school did you attend last? ચલો આ તમારું સેમ ટુ સેમ 10th સ્ટાન્ડર્ડ નું ટોપિક છે આ તમને એક જ સેન્ટેન્સ ની અંદર બે ત્રણ સેન્ટેન્સ આપેલા છે અને બે માર્ક્સ હશે inquired The teacher inquired a newcomer. What? What his name was? એવું તો આવે નહીં કારણ કે અહીંયા તો આવવાનું નથી નેમ વોઝ આની આની બી પાછળ જાય ને વોટ His name was. Where did he come from? And ask again. અથવા તો બે સેન્ટેન્સીસ છે તેને કોમા કરીને બી એક કારણ કે ત્રણ ક્વેશ્ચન છે તો બે નું ક્વેશ્ચન કરીને કોમા કરી દો ફરીથી કોમા કરી દો એન્ડ અગેન આસ્ક અરે બી ડૂડલ્સ ની નીકળી જાય આપણે વાત થઈ છે ભાઈ વેર યુ કેમ ના કે કશું બદલતું નથી વેર થર્ડ પર્સન બોલે Where you came from? You
ઉપમા પ્રમાણે બદલાય અહીંયા હી કર્યું છે તે વેર હી કેમ ફ્રોમ વેર હી કેમ ફ્રોમ ઓકે છે ધ ટીચર ઇન્ક્વાયર્ડ ઇન ન્યુકમર ધેટ ન્યુકમર વોટ હિઝ નેમ વોઝ વેર હી કેમ ફ્રોમ એન્ડ અગેન ઇન્ક્વાયર્ડ વિચ સ્કૂલ ઇન્ક્વાયર્ડ વિચ સ્કૂલ હી અચ્છા ઠીક હા હી હી અટેન્ડેડ નહીં ડીડ કયો ટેન્સ છે Past. Yes. Ganga said to Parhan, where does the banyan tree grow? Where does the banyan tree grow? What is generally its age? What is generally its age? Bol. Ganga asked Parhan. Asked Parhan. Where? I have some small letter. Where? The banyan tree. Where the banyan tree grow, grew, 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 gr
જનરલી ધ્યાન ના આવે વોટ ઇટ્સ એજ વોઝ હા જનરલી ધ્યાન આવશે વોટ જનરલી ઇટ્સ એજ વોઝ ઇટ્સ અરે અરે બનિયા ફ્રી છે ભાઈ વોટ એન્ડ આસ્ક્ડ અગેન વોટ જનરલી ઇટ્સ એજ વોઝ એન્ડ ફૂલ સ્ટોપ Is there no possibility of stopping him? Is there
possibility. Stopping him. इन्हें रोकवाने की कोई पॉसिबिलिटी नहीं थी. पुलिस के यहाँ जी कोई चोर पाछड़ आया हो उसे के व्हाटएवर. गुड मैं पुलिस ही आज asked again Have you anything to say on behalf of the accused and the victim? Said the judge. Bolo. The judge asked. एक कंजंक्शन जो हमें वो कहता हूँ कि आवर्ड मारो काचू चल ये तो यहाँ मैं पहले भी सिखा रही हूँ जीरो लेवल के सिखा रही हूँ टेंसेस एकदम जीरो लेवल के सिखा रही हूँ मैं फिफ्थ स्टैंडर्ड के सिखा रही हूँ जज आस्क्ड तू तो हमेशा नहीं करे चल અને ધ નથી આપેલું તો ધ આપણે જાતે નથી મૂકવાનું જજ આસ્ક્ડ પછી એ કોઈ કન્જંક્શન આવે ધેટ આવે વેધર આવે ઈ આવે ડબલ્યુ એચ આવે કઈ પણ કન્જંક્શન આવે તો આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન છે જે ડબલ્યુ એચ થી શરૂ નથી થયો તો ઈ અથવા વેધર જજ આસ્ક્ડ વેધર ઓકે હવે કરવાનું Have you anything? ये तो क्वेश्चन के में आंसर बनावानो ने ना पहला तो Have you? तो ना आंसर सो था ही You have आने यहाँ सोच वानो छे ने You पर you तो बदलो आ सेकंड पर्सन छे You I am a you ना प्रोनाउन बदला बदला है You इतने जज कोई नहीं की साथे बात करता होय She होय He होय The judge asked whether she had anything to say on behalf of accused. Behalf of the accused. અહીંયા આટલું જ ખાલી બદલવાનું છે. બીજું કશું બદલવાનું નથી. Judge asked whether she had Anything to say? To પછી તું તો ઇન્ફિનિટિવ કહેવાય કાલે મેં કીધું તું તું પછી તો રૂટ ફોર્મ આવે ટુ સે ઓન બિહાફ ઓફ ધ એક્યુઝ્ડ રાઈટ ચલો એ ફટાફટ એકદમ બીજો એક ટાઈપ જોઈ લઈએ કમાન્ડ વાળો ઇમ્પેરેટિવ ઓર અ કમાન્ડ સેન્ટેન્સ જો અહીંયા હવે આપણે બધા અંદરનું જ જોવાનું છે અહીંયા શું છે જે ઇન્વર્ટેડ કોમા ની અંદર એટલે કે ડાયરેક્ટ સ્પીચ છે એ કમાન્ડ છે કમાન્ડ ઓર રિક્વેસ્ટ છે જેને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ પણ કહેવાય ક્વેશ્ચન માર્ક ને શું કહેવાય
इंटरोगेटिव कहवाय कमांड ऑर अ रिक्वेस्ट ने इम्पेरेटिव सेंटेंस कहवाय હવે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ અથવા કમાન્ડ અથવા તો રિક્વેસ્ટ સેન્ટેન્સ હંમેશા વર્બથી શરૂ થાય હંમેશા વર્બથી શરૂ થાય વર્બ એટલે સમજો છો ને જે પણ આપણે થ્રી ફોર્મ જેના જોઈએ છે એક્શન વર્ડ્સ રાઈટ પ્લે ડાન્સ કુક ગો સ્ટોપ સિટ ડાઉન વોક રાઈટ સપોઝ કોઈ ભીને કમાન્ડ કરું તો હું શું કરું ચલો આને બહાર જવાનું કહું તો હું શું કહું કમાન્ડ કરું નહીં શું કહું શું કહું એનું હું ઇંગ્લિશમાં બોલો ને Get out. Get out. तो क्या थी शुरू थी उसे? Get. मैंने command sentence थे, तो यहाँ से get out. अथवा request भी होए. Please. Switch on the fan. अथवा करो अथवा ना करो. Garden में बाहर बहुत मोटा board मारे ला हो चुके. Please do not touch the flower. तो do not touch थी शुरू थी ना कारण कि तो negative थे. तो यहाँ यहाँ वो लिखी हुई है प्लीज डू नॉट टच द फ्लावर्स अरे यहाँ पर फुल स्टॉप छे बाजू हमें जरे पर फुल स्टॉप छे तो ये नॉर्मल सेंटेंस भी ना हो सके कारण कि ये तुम्हारे जो हम की शुरुआत है यहाँ डू थी थई छे दरेक वक्त એવું જરૂર નથી કે ડૂ થી શરૂ થયું એટલે ક્વેશ્ચન જ હોય ડુ યુ લાઈક ધીસ તો એ ક્વેશ્ચન છે Do not sit here is a command. ये बनने do थी शुरू थे आज। समझ में आ गया जे? तो जेनी सेंटेंस नो स्टार्टिंग छे एक कमांड होए अथवा रिक्वेस्ट होए तो एक इम्पेरेटिव सेंटेंस छे। इम्पेरेटिव सेंटेंस नी अंदर कान खोलीने सांभळो इम्पेरेटिव सेंटेंस नी अंदर कंपलसरी एज अ कंजक्शन तमारे टू मुकवानु छे शू मुकवानु छे टू જે આપણે નથી એટલે બધી ક્યાં મૂક્યું તું આપણે નથી મૂકતા એ ડેટ મૂક્યું તું WH મૂક્યું ઇફ મૂક્યું આસ્ક્ડ નથી ડોટ રાઈટ તો અહીંયા કન્જક્શન એઝ અ કન્જક્શન ટુ મૂકવાનું છે આટલી સમજ પડી ઓકે હવે પછી તમને કમાન્ડ છે કે રિક્વેસ્ટ છે એ તમારે ફીલિંગ એની સમજવાની છે જેમ કે હું એમ કહું યુ જસ્ટ ગેટ આઉટ તો फीलिंग इनसाइड द सेंटेंस एज पर यू हैव टू से वेदर इट इज रिक्वेस्टेड और ऑर्डर्ड एवं क्वेश्चन मतलब एनी जगह सेड टू नी जगह से टू नी जगह समझ में आयो एज अ कंजक्शन टू ए भाई हूं तने झापड़ मार दिस हो भाई बच्चे बच्चे बोल बोल करो छो अहीं अगर टू आवे अरे जो नेगेटिव सेंटेंस ही होए तो नॉट टू आवे शू आवे नॉट या डू नॉट टच द फ्लावर तो यहां से रिक्वेस्टेड नॉट टू टच द फ्लावर्स आमा बहु चेंजेस नथी बहु इजी छे I said to him, obey your parents. I said to him, obey your parents. I said to him, obey your parents. So ask me, advice bhi hoi shake, request hoi shake, command hoi shake, suggest suggestion na kahe gaye. Suggestion na kahe gaye. અને એડવાઇસ એડવાઇસ હા એડવાઇસ્ડ આઈ એડવાઇસ્ડ હિમ ટુ ઓબે હિઝ પેરેન્ટ્સ આમાં બહુ સિમ્પલ છે આઈ એડવાઇસ્ડ હિમ ટુ ઓબે હિઝ પેરેન્ટ્સ
work hard and steadily. The teacher said to the boys, work hard, hard and steadily. क्या थी शुरू थी उसकी सेंटेंस? फुल स्टॉप अच्छे हैं यार. फुल स्टॉप हो तो चेक करो कि नॉर्मल सेंटेंस छे कि वर्ब थी शुरू थी उसकी. वर्ब थी शुरू थी वो होए तो एक कमांड सेंटेंस छे. तो रिक्वेस्ट छे. तो हम सुन छे. कई फीलिंग छे. वर्क हार्ड एंड स्टडी. एडवाइज्ड. टीचर द टीचर एडवाइज्ड द बॉय टू वर्क हार्ड एंड स्टडी. बस खाली में खाली है गाड़ी टू मुवा जो पति दो आ सो इजी छे. हम तो એટલે તો 5 મિનિટની વાત હતી એટલે મેં લઈ લીધું કારણ કે સો ઇઝી છે. ફી બદલવાનું નથી. The doctor said to the patient, do not eat too many squids. The doctor said, no advice have you ordered an advice. Patient માનો હોય તો માને ના માનો એટલે ના માને. The doctor जो पुलिस आवे जज आवे तो ये ऑर्डर करे ऑर्डर ऑर्डर है ना. द टीचर सेड अब पहली बार आयो तो लोग लगे कहने जीवन ना थी मैं चार और लगे चार फुट मोटी छे. द टीचर सेड टू द पेशेंट डू नॉट ईट टू मेनी स्क्विड्स. डू नॉट ईट टू मेनी sweets and full stop. Sure. Do not. To be full stop chhe. To a ek request chhe atwa command chhe. Right. To ahi aave bolo. The doctor advised. The doctor advised. The patient. Advised the patient. Not to. Not to. Eat too many squids. Not to eat. Actually, grammar છે ને ક્યારે કરવાનું છે exam ને બે મહિના મારા ને ક્યારે કરવાનું અત્યારે કે આ વિડિયો જોતા રહે છે ખૂબ નહીં મેં 6 મહિના પહેલા શું કરાય છે મેં ફરી કરાવું એટલે ગ્રામર છે ને લાસ્ટ લાસ્ટમાં જ કરાવાય યાર બે મહિનાની વાર હોય ને એક્ઝામમાં ત્યારે બધું કરાય દેવાય. ધ ફાધર સેડ ટુ ધ સન. ધ ફાધર સેડ ટુ ધ સન. હા બોલો. એની પપ્પા તો વડોદરા જાતે છે. નોટ નેસેસરી. ડુ નોટ ગો ટુ ધ સિનેમા ડેઈલી. ડુ નોટ ગો to cinema daily. Ah, baba to order iske abhi. The father ordered. The father ordered the son. His son na. Par son chhe tya son ch muko ordered the son. Par ya his nahi to bhai apne apna akra word na muko. The father ordered the son. Do not to go. ખાલી હોય તો ખાલી ટુ મૂકો ને નોટ હોય તો નોટ ટુ મૂકો. ટુ ની ડુડસ ને એવું બધું નહીં કાઢી. ચલો બધી તું કરી એક લેટ વાળું બી બહુ નાનું હતું એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ. હવે આના પછી એક એક્સક્લેમેટરી સેન્ટેન્સ બસ આના પછી બેલ ટાઈપ બાકી છે. એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ જે વોટ અને હાઉ થી શરૂ થાય એ પણ વોટ અને હાઉ થી શરૂ થાય એ તો બી ક્વેશ્ચન માર્ક નથી. ક્વેશ્ચન માર્ક બરાબર. એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ વોટ અ બ્યુટીફુલ ગર્લ શી ઇઝ. How nice he is. How and what છે એ એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ છે. અને બીજું છે જે સેન્ટેન્સ લેટ થી શરૂ થાય. લેટ્સ લેટ્સ ગો
એ બડા બંને ટાઈપ હવે બાકી છે બાકી પછી તો બરાબર કાલે પતી જશે આ.